गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सेंट जेवियर स्कूल ना ई क्लास में हूँ जिग्ना जेठवा आप सब हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आप धोरण एक विषय जीवन मूल्य में पाठ पांच पुनरावर्तन करीशू। आग आप पाठ पांच विषय अभ्यास कर चूक्या छे, आज आप फरीथी पुनरावर्तन करीशू। तो तमे तमारी पाठ्यपुस्तकना पाना नंबर 12 खोलो अने मारी साथे अभ्यास करो पाठ पांच। जुओ विद्यार्थी मित्रों, पाठनुं नाम छे मारो भाई अने मारी बहन। मारो भाई अने मारी बहन, जुओ तमने चित्रमां बे बाळक देखाई रह्या छे, ते शुं कही रह्या छे? आ हेरी छे, ते मारो भाई छे। हेरी मारो मोटो भाई छे। जे आ बाळक के शुं कहे छे, जे बोल पकड़ीने बैठो छे, ए कहे छे के आ हेरी छे। आनुं नाम शुं छे? हेरी छे। अने ते आ बाळकनो भाई छे अने एनो मोटो भाई छे। ते मारी सार संभाळ राखे छे। सार संभाळ एटले के एनु ध्यान राखे छे, तेनी काई जरूरत छे ते बधी पूरी करे छे। हूँ हमेशा तेनी वात मानुं छुं। हवे हेरी तेनो मोटो भाई छे अने नानो छे आ बाळक, तो एनी वात हमेशा माने, जे कहे ए एनी वात माने। अमे बने एकबीजाने खूब ज प्रेम करीए छीए। એમ કહે છે કે અમે બંને આ બંને ભાઈઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, મોટા ભાઈનું નામ શું છે? આ મોટા ભાઈનું નામ શું છે? તો મોટા ભાઈનું નામ છે હેરી, હે ને? અને હેરી જે છે એ નાના ભાઈની સાર સંભાળ રાખે છે અને નાનો ભાઈ હંમેશા તેની વાત માને છે। તમે પણ તમારા મોટા ભાઈ બહેનની વાત માનો છો ને, એની હંમેશા વાત માનવી જોઈએ। આગળ આપણે જોઈએ કે શું કહે છે। આ મીની છે, આજે બાળકી છે, નામ શું છે? મીની। મીની મારી નાની બહેન છે। આ બાળક કહે છે કે જે આ મીની છે એની નાની બહેન છે। અમે તેની કાળજી લઈએ છીએ। કાળજી લેવું એટલે કે ધ્યાન રાખવું, તેનું હંમેશા ધ્યાન રાખે, સાર સંભાળ રાખે કે તે પડી જાય નહીં। અમે તેણીને પ્રેમ કરીએ છીએ। આ બાળક કહે છે કે અમે ઘરના બધા લોકો તેને શું કરીએ છીએ? ખૂબ જ પ્રેમ કરીએ છીએ। અમે હંમેશા તેણીની સાથે રમીએ છીએ, તેણી એટલે કે મીનીની સાથે રમીએ છીએ। તમે પણ તમારા નાના ભાઈ બહેન સાથે રમો છો ને, તેવી જ રીતે આ મોટો ભાઈ પણ તેની નાની બહેન સાથે રમે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ પાંચ મારો ભાઈ અને મારી બહેન વિશે અભ્યાસ કર્યો। આગળ આપણે શું જોઈશું? સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જોઈશું। તમારા ભાઈનું નામ શું છે? તો અહીં તમને લખવાનું છે નામ, મારા ભાઈનું નામ જે પણ હોય તમને લખવાનું છે। કોણ મોટું છે, તમે કે તમારો ભાઈ? તો અહીં લખજો, જો તમે મોટા લખજો કે તમે મોટા છો, નહીં તો અહીંયા લખવાનું કે મારો ભાઈ મોટો છે। શું તમે હંમેશા તમારા ભાઈની વાત માનો છો? હા, હું હંમેશા મારા ભાઈની વાત માનું છું। બ પ્રશ્ન, સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરવાની છે। આપણે હંમેશા વાત માનવી જોઈએ, કોની? નાના ભાઈની, નાની બહેનની કે વડીલોની? તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ શું આવશે? વડીલોની। કોની વાત માનવી જોઈએ આપણે? વડીલો એટલે કે આપણાથી મોટા લોકોની આપણને વાત માનવી જોઈએ। આગળ આપણે જોઈએ તો બીજું છે, આપણે પ્રેમ કરવું જોઈએ નાની બહેનને, કોઈને નહીં કે ખોટી વસ્તુને। તો હા, આપણે નાની બહેનને પ્રેમ કરવું જોઈએ। ત્યારબાદ ક પ્રશ્ન, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખો। હેરી તેની નાની બહેનને પ્રેમ કરે છે, તો આપણે જોયું ને પાઠમાં હેરી તેની નાની બહેન મીનીને પ્રેમ કરે છે ને, તો શું આવશે? સાચું, મીની અને હેરી બંને બહેનો છે। હવે મીની અને હેરી બહેન છે? ના, હેરી તો ભાઈ હતો, તો મીની અને હેરી ભાઈ બહેન છે ને, બંને બહેનો નથી, એટલે શું જવાબ આવ્યો? ખોટો। હેરી મીની સાથે રમે છે, હા, હેરી જેનો ભાઈ હતો મીની સાથે રમે છે ને, હા, તો એ શું આવશે? સાચું। શું આવશે? સાચું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ પાંચ વિશે પુનરાવર્તન કર્યું અને આપણે સાથે સાથે તેનો સ્વાધ્યાયનો પણ અભ્યાસ કર્યો છે। તો તમને સુંદર અક્ષરમાં પાઠ્યપુસ્તકના જે પાના નંબર 13 છે ત્યાં લખવાનું છે, અને સરસ મજાની રીતે લખી અને રફ નોટમાં પણ લખજો। થેન્ક યુ।